હવે આગળ વાત કરીએ તો જેતપુરની જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા 6 દિવસ યોજાશે મેળો. જેતપુર મોટી હવેલીના મહારાજ બાળકૃષ્ણ લાલજી મહારાજ તેમજ જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા મેળો ખુલ્લો મુકાયો. 17 તારીખથી 22 તારીખ સુધી જે યોજાશે મેળો. 2 વર્ષ બાદ યોજાતા લોકમેળો ખુલ્લો મૂકતા જેતપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જેતપુરમાં જન્માષ્ટમીને 6 દિવસ સુધી મેળામાં જેતપુરવાસીઓ ઉમટી પડશે. મેળામાં આ વર્ષ નવી નવી રાઇડ આવતા બાળકોમાં ઉત્સાહ. જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય દ્વારા જન્માષ્ટમીની શુભકામના પાઠવી. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. જેતપુરને આંગણે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા 6 દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના હિસાબે લોકમેળાઓ બંધ હતા, ત્યારે આ વખતે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ છે અને 6 દિવસ સુધી આ લોકમેળો વ્યવસ્થિત રીતે લોકો માણી શકે, કારણ કે જન્માષ્ટમીનો તહેવાર જ એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈ અને વડીલો સુધી તમામ લોકો લોકમેળાનો આનંદ લેતા હોય છે.